તમારા દુઃખનું કારણ કયો? શું કામ રડો છો? અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે, ઓળખાણ આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, ઇમો મે તનયો મતો. હું ભક્તિ છું, હું ભક્તિ છું, અને આ બે પુરુષો જે સુતા છે, આ બે મારા દીકરા છે, મૂર્છિત થઈ ગયા છે. આ બંને મારા દીકરા છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો, એકનું નામ છે જ્ઞાન, બીજું નામ છે વૈરાગ્ય. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો. જ્ઞાન વૈરાગ્ય નામાનો. હવે જુઓ, પુરાણને સાંભળવાની પણ એક પ્રોટોકોલ છે, એક આચાર સંહિતા છે. પુરાણોની કથાને કેવી રીતે સાંભળવાની હોય? પુરાણોની અંદર જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંતનું માનવીયકરણ કરવામાં આવે છે. જે સિદ્ધાંત હોય એને માનવીય પાત્રોની તરીકે રજૂ કરવામાં આવે છે, અને પછી એ સિદ્ધાંતને કથાની દ્વારા સમજાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે વિજ્ઞાન ભણતા હોઈએ, ચોથું પાંચમું ધોરણ, અને એમાં સાહેબ આપણને ભણાવે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. આ ચોપડી આપણે ભણીએ તો આ સિદ્ધાંત જ્યારે સમજાવતા હોય, લો ઓફ ગ્રેવિટી, તો એ સિદ્ધાંત જ્યારે સમજાવીએ, હવે એમાં ને આમાં ફરક શું છે? એની અંદર નકરી વ્યાખ્યાઓ 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 ગોખી નાખો. પરીક્ષામાં 100 માંથી 100 પૈતું આવડું હોય તો આવડું, નતર ગયું હાલ્યું. અહીંયા ભાગવતની અંદર, આપણા પુરાણોની અંદર જ્યારે સિદ્ધાંત સમજાવવામાં આવે છે, ત્યારે ખાલી એની વ્યાખ્યા કરીને મૂકી દેવામાં નથી આવતી, એને કથા દ્વારા, એટલે ઉદાહરણ દ્વારા, દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. અને જ્યારે કથા દ્વારા હું ને તમે એ સિદ્ધાંત સમજીએ છીએ, ત્યારે જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એવી રીતે એ સિદ્ધાંત મારા ને તમારા મગજની અંદર ઠસી જાય છે. જ્યારે પણ કોઈ સિદ્ધાંતને સ્ટોરીની માફક કહેવામાં આવે, કથાની માફક કહેવામાં આવે, ત્યારે એ સિદ્ધાંત આપણી અંદર સ્થિર થાય છે. તમે જોજો, આપણે ત્યાં વેદો ઉપનિષદો એ લોકભોગ્ય નથી બન્યા. એના અમુક કારણો છે, કે કારણ કે બધાને અધિકાર પણ નથી, એ અભ્યાસનો અધિકાર પણ નથી, અને બધાની મતિ પણ ન પહોંચે ત્યાં સુધી, ગજું પણ નથી. પણ એ દ્રષ્ટિને બાદ બાકી કરીએ તો પણ વેદ ગાયન કે શ્રુતિઓનું ગાયન થતું હોય તો આમ જનતામાંથી બહોળા વિભાગને રસ ન પડે, પણ એની સામે રામકથા થતી હોય, અથવા ટીવીમાં તમે રામાયણ જુઓ અથવા મહાભારત જુઓ, તો કેવો આપણને રસ લાગે છે? હે, આપણને રસ ચોંટે છે. શું કામ? હવે જે રામાયણમાં અને મહાભારતમાં જે કથા દ્વારા સમજાવવામાં આવ્યું છે ને, એ જ વેદોમાં ઋચાઓમાં, ઋચાઓની અંદર, મંત્રની અંદર, શ્લોકોની અંદર એ જ છે. એ જ વસ્તુને કથાઓની દ્વારા, રામાયણ અને મહાભારત આ ઇતિહાસ છે, એમાં આપણને કથાઓની માફક આપણને સમજાવવામાં આવ્યું છે. અને એ જ્યારે કથા દ્વારા કહેવામાં આવે છે, ત્યારે આપણા જીવનને ઘડવામાં, આપણે બધાએ નાનપણથી જે ને રામાયણ મહાભારત સાંભળીને મોટા થયા છે, અને એ કથાઓનો આપણને ખબર નથી એનો આપણા જીવનમાં કેટલો પ્રભાવ છે. અહીંયા તમે બહુ યુવાન અવસ્થામાં 1990ના દશકામાં સિરિયલ ટીવીની અંદર તો આપણે જોઈ હશે, એ જોઈ એના થકી
સબકોન્શિયસ માઇન્ડની અંદર અજાણતા જ આપણું જીવતર, આપણું ચારિત્ર્ય ઘડાઈ જતું હોય છે. આપણને ખબર નથી, એવી રીતે આપણું ચારિત્ર્ય ઘડાઈ જતું હોય કે કોઈ સ્ત્રી હોય એનું અપમાન કરો, એની દુર્દશા કરો તો મહાભારત એ થાય. આ આપણને એક મનમાં બેસી ગયું. આ એક ચારિત્ર્ય ઘડતરની એક પદ્ધતિ છે કે એક પુત્રનો પિતા પ્રત્યેનો વ્યવહાર કેવો હોય. એના માટે ભગવાન રામ 14 વર્ષ વનમાં જઈ આવે. શું કહેવાનું, શું છે કે પિતાની આજ્ઞા માનવી જોઈએ, કહેવાનો સિદ્ધાંત એ છે. તો એના માટે રામે 14 વર્ષ વનમાં દુઃખ વેઠ્યું. તો એ કથા આપણા હૃદયમાં સ્થિર થઈ જાય. પણ ખાલી તમને ખાલી એટલું જ આમ કહ્યો કે પિતાની આજ્ઞા માનો, પિતાની આજ્ઞા માનો, પિતાની આજ્ઞા માનો, આ સિદ્ધાંતને ખાલી જો એમ કહેવામાં આવે તો એ મગજમાં ઉતરતો નથી. આવું તો આપણે ગામડાઓની દિવાલોમાં ન હોય. આપણે ગામડાઓમાં દિવાલ હોય વિદ્યા વિનયથી શોભે છે, આવું બધું સુવિચારો લખ્યા હોય ને, વિદ્યા વિનયથી શોભે છે ને આ ને તે ને ફલાણું ઢીકણું, દરેક ગામની અંદર આવા સુવિચારો હોય. જલ એ જ જીવન, બેટી બચાવો બેટી પઢાઓ. આ ખાલી સિદ્ધાંતોને આમ થપાટા મારો ને એનાથી સમાજમાં કોઈ પરિવર્તન ના આવે. પણ પરિવર્તન ક્યારે આવે સમાજની અંદર, જ્યારે આવા કથાનકો દ્વારા સાક્ષાત ભગવાન જ્યારે સામાન્ય માનવ બની અને કથાને જીવી જાય, આદર્શ પૂરું પાડી જાય અને કળિયુગના લોકો માટે આદર્શ બની જાય કે કેવી રીતે જીવવું જોઈએ, તો કે આવી રીતે જીવવું જોઈએ, એ મગજમાં સ્થિર થઈ જાય. જલ એ જ જીવન છે એ એક વાક્ય વાંચો તો અસર ન થાય, પણ તમે કોઈક એવી નાનકડી ડોક્યુમેન્ટરી બતાવો કે પાણી નથી, સુમસાન છે, બધું વિરાન બંજર જમીન છે, લોકો પાણી વગર ટળવળે છે, લોકોની હાડ માંસ એક થઈ ગયા છે, આવું જ્યારે દ્રશ્ય કથા દ્વારા સ્ટોરી દ્વારા તમે કહો ને તો માણા ફફડી જાય. સાચી વાત, જો ભાઈ પાણી સમજી વિચારીને વાપરવું જોઈએ. કથાનો પ્રભાવ છે, કહાનીઓ કા પ્રભાવ હૈ. હા, સિર્ફ જ્ઞાન કા તુમ થપાટ માર દો કુછ અસર નહીં હોતા, કથાઓ સે બદલાવ આતા. તો જે વેદોમાં છે, શ્રુતિઓમાં છે, ઈ જ મહાભારતમાં છે. એટલે મહાભારતને પંચમ વેદ કીધું. પણ મહાભારતની બધા ઈ કથામાં બધાને રસ પડે, વેદોમાં બધાને રસ ન પડે. નાનામાં નાનો 5-6 વર્ષનું ટાબરિયું ઘરમાં હોય ને, એ ઘરમાં આમ બેસીને જોવે, અર્જુન હું અર્જુન બનીશ, હું અર્જુન બનીશ 6-7 વર્ષનું. પછી ઓલા સળી ન હોય, સળી સાવેણાની સળીને આમ વાળે, તીર કમાન બનાવે, એવું બધું અમે કરતા. પ્રભાવ છે, કથાઓનો પ્રભાવ છે. તો મહાભારતમાં એ જ છે જે વેદોમાં છે. પણ વેદો ઘર ઘર સુધી ન પહોંચ્યા, રામાયણ ને મહાભારત ઘર ઘર સુધી પહોંચી ગયું, ઘર ઘર સુધી પહોંચી ગયું. અને જુઓ, આપણા ભાગવતના રચયિતા છે એ પણ વેદ વ્યાસ છે, આપણા ભાગવતના રચયિતા છે એ પણ વેદ વ્યાસ છે, મહાભારતના રચયિતા વેદ વ્યાસ છે. વ્યાસજી આમ તો ઘણું બ્રહ્મસૂત્ર ઇત્યાદિ ઘણા બધા ગ્રંથો આપણને આપ્યા છે, 18 પુરાણો બધા વેદોને સંપાદિત કર્યા છે, સંકલિત કર્યા છે. જુઓ, જે યુવાન પેઢી છે, અમુક વસ્તુઓ આપણે સનાતની હિન્દુ છીએ તો આપણને ખબર હોવી જોઈએ આપણા ધર્મ વિશે. વેદો છે ને અપૌરુષેય છે, વેદો અપૌરુષેય છે. અપૌરુષેય એટલે જેનો રચયિતા કોઈ નથી. આ બેઝિક સમજણ જો ક્લિયર થઈ જાય તો એના ઉપર આપણે ભાગવતની ઇમારત ખડી કરશું. વેદો અપૌરુષેય છે એટલે કોઈ એમ કે તમારા મનમાં કોઈ એમ પ્રશ્ન થાય કે વેદો લખવા વાળો કોણ, તો વેદો લખવા વાળો કોઈ નથી. વેદો અપૌરુષેય છે, વેદોનો લેખક કોઈ છે કે સર્જક કોઈ છે એમ ન કહેવાય. વેદના જે ઋષિ છે, જેના દ્વારા મને તમને મંત્રો મળ્યા છે, એ વેદના ઋષિને વેદના મંત્ર દ્રષ્ટા કહેવાય છે.
ઋષિઓ દ્રષ્ટા છે, તો વેદો અપૌરુષય છે. તો વ્યાસજીએ ચાર વેદોને અલગ અલગ ખાનામાં સંપાદિત કર્યા, એનો વિભાગ કર્યા અને પછી કથાઓ લખી છે. મહાભારતની કથા, ભાગવતની કથા, પછી કથા લખી છે. તદાત્માનં સૃજામિ.